માણસ પણ ખરો છે સાહેબ પડે તો પથ્થરનો વાઘ કાઢે છે ડૂબે તો પાણીનો વાઘ કાઢે છે અને કાંઈ જ ના કરી શકે ને તો છેલ્લે કાઢે છે જે છે છે કૃષ્ણ મિત્રો તો હવે નેક્સ્ટ તરફથી અને એનો એવો ક્વેશ્ચન છે કે તેજી ક્યારે આવશે અત્યારે નોર્મલી તમે બધા જોવો એમ કે અત્યારે ડાયમંડમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે દિવાળી પહેલાનો સમય પણ તમને ખ્યાલ હશે કે લોકોને થોડીક લેવાલી હતી કે લોકો જે ક્રાફ્ટ લે છે અથવા જે પોલિશ ડાયમંડ છે એ લોકો પરચેસ કરતા હતા પણ હવે દિવાળી પછી આફ્ટર દિવાળીનો માહોલ એવો થયો છે કે અત્યારે લોકોને કાંઈ પણ પરચેસ નથી કરવું ઈવન અત્યારે ચોકી તો ચાલી રહી છે બટ જે ડબલના ડાયમંડ છે સિંગલ ડાયમંડ છે જે એનું માર્કેટ છે સિંગલ ડાયમંડના મેન્યુફેક્ચરિંગ છે એ પણ અત્યારે સારું એવું નથી થતું અને લોકોને ખ્યાલ છે કે અત્યારે ટોટલી મંદીનો માહોલમાંથી ડાયમંડ માર્કેટ પસાર થઈ રહ્યો છે આ માર્કેટ જે અત્યારે પસાર થઈ રહ્યું છે જે એકદમ મંદી ની અંદર સપડાઈ ગયું છે શું આવનારા સમયમાં એવું બની શકે છે કે તેજી આવી શકે હવે બે હજાર થવાનો છે નવો દશકો આવવાનો છે તો એ દશકાની અંદર શું ડાયમંડ એવું સારું એવું ફ્યુચર બનાવી શકે છે કે નહીં તો આ બસ એક વસ્તુ જોવાની રહી કારણ કે અત્યારે જે સિન્થેટિક ડાયમંડ છે એની ડિમાન્ડ વધારે છે હવે જો સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડ વધારે રહેવાને લીધે જે નેચરલ ડાયમંડની ડિમાન્ડ છે એ લોકો કોઈ પરચેસ નહીં કરે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આપણી પાસે કોઈ બી ડાયમંડ છે આપણે નેચરલ ડાયમંડ અત્યારે પરચેસ કરીએ છીએ હવે નેચરલ ડાયમંડ એક તો કોસ્ટલી છે વેરી હવે જ્યારે એને મેન્યુફેક્ચરિંગ કરશો એટલે એની ઉપર તો ખર્ચો લાગવાનો છે હવે આ ખર્ચો જો આપણને રિટર્ન નહીં મળતો હોય તો આપણે ભાઈ એને બનાવીને એને સેલિંગ કરીને પણ શું ફાયદો તો એવી જ રીતે લોકો એવું વિચારે છે કે ભાઈ સીવીડી ડાયમંડ છે સિન્થેટિક ડાયમંડ છે એ એકદમ રેર કેસમાં એટલે કે રેર કેસમાં ઇન ધ સેન્સ કે એ એકદમ સારી એવી કંડિશનમાં અને આપણને એકદમ સસ્તા મળી રહે છે હવે શું સસ્તા સીવીડી ડાયમંડ મળતા હોય તો આપણે ભાઈ ને નેચરલ ડાયમંડ પરચેસ કરવા કોસ્ટિંગ વધારે લગાડવું વધારે ખર્ચો કરીને આપણે એને સેલિંગ કરવું તો લોકોનું એવું અત્યારે માઇન્ડ ડેવલપ થયું છે કે સીવીડી ડાયમંડ પરચેસ કરીએ એનું મેન્યુફેક્ચરિંગ કરીએ અને મેન્યુફેક્ચરિંગ કરીને એને ડાયરેક્ટ સેલ કરીએ જેથી કરીને શું થાય આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વધે નહીં અને તરત આપણે ડાયમંડ સેલિંગ વિચારોને લીધે અત્યારે ડાયમંડની અંદર એકદમ મંદીનો માહોલ કહી શકીએ અને બીજી વસ્તુ એ કે ઓવર પ્રોડક્શન વધી રહ્યું છે આપણે જો એમ કે છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં બધા જ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ નો ઓવર પ્રોડક્શન થઈ રહ્યું છે જે મશીનરીઝ નવી ટેકનોલોજી આવવાને લીધે લોકો ઘણા એવો જે પ્રોડક્શન રેટ છે એ પણ વધાર્યો છે અને ગ્રોથ પ્રોડક્શન રેટ પણ વધતો ગયો છે તો લોકો અત્યારે જેટલું પણ વધારે અત્યારે જેટલું પણ વધારે પ્રોડક્શન કરશે એટલી સામેની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે અને લોકો પ્રોડક્શન વધી રહ્યો છે જેવી રીતે લોકો બહાર સપ્લાય કરે છે તો સપ્લાય રેટ એકદમ વધારે છે એઝ કમ્પેર ટુ જે લોકો પરચેસ કરે છે એના કમ્પેરમાં તો અત્યારે બની શકે કે લોકોને અત્યારે કાંઈ ખરીદવું નથી અને ખરીદી સાથે લોકોને એવું ફ્યુચર પણ નથી દેખાતું કે ડાયમંડની અંદર જે સિન્થેટિક ડાયમંડ છે એનું ફ્યુચર રહેશે કે નહીં તો આવો બધી વસ્તુના ડાઉટ અત્યારે લોકોના માઇન્ડમાં થતા હોય છે પણ આવનારા સમયમાં એવું બની શકે છે કે નેચરલ ડાયમંડ છે ઓબ્વિયસલી એની જ ડિમાન્ડ રહેવાની છે કારણ કે સીવીડી ડાયમંડ છે જે સિન્થેટિક ડાયમંડ છે એનો ભાઈ કોઈ ડિમાન્ડ નથી અત્યારે લોકો પોલિશ જે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ હવે દિવસે ને દિવસે અવર થઈ રહ્યું છે કારણ કે એનું પણ લોકો વધારેને વધારે મેન્યુફેક્ચરિંગ કરતા થયા છે અને ડાઉન એકદમ ભાવ એના થતા ગયા છે સો આવનારા સમયમાં બની શકે છે કે લોકો પાસે નેચરલ ડાયમંડ અવેલેબલ હશે સારા પ્રમાણમાં લોકો પાસે સ્ટોક હશે તો ઓબ્વિયસલી એનું સેલિંગ થશે અને સારી એવી તેજી પણ આવી શકે છે